મિત્રો, એક મહત્વના સમાચાર આવી ગયા છે. આપ જાણો છો કે લઘુમતી શાળાઓમાં ભરતીઓ છે હાલમાં મુલતવી રાખેલી છે. તો ખરેખર સરકારે શું નિર્ણય લીધેલો છે એના સંદર્ભમાં પ્રસ્તુત વિડીયો છે બનાવેલો છે. તો વિડીયો છે ને અંત સુધી જોજો અને લઘુમતી શાળાઓમાં ભરતી અંગે શું નવા સમાચાર છે ચાલો જાણી લઈએ. લઘુમતી શાળાઓમાં મિત્રો, આપ જાણો છો એમ કેન્દ્રીય રાજ્યમંત્રી NCI ચેરમેન ની ઉપસ્થિતિમાં મિત્રો એક વર્કશોપનું આયોજન થયું હતું. ખાસ કરીને આપને જણાવી દઈએ તો ગુજરાતમાં સરકારી ગ્રાન્ટેડ સ્કૂલની માફક લઘુમતીમાં પણ શિક્ષકો સહિતના કર્મચારીઓનો ભરતીનો મામલો હાલ હાઈકોર્ટમાં ગયેલો છે, જે અંતર્ગત તમે જાણો છો એ રીતે હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. હવે જે તથા પહેલાં એવું હતું કે લઘુમતી શાળાઓ છે એની અંદર પણ શિક્ષકો છે એની અરજીઓ આવતી અને શિક્ષકો એના અનુસંધાનમાં જે તે લઘુમતીનું ટ્રસ્ટ હોય એ નિર્ણય કરી શકતો હતો. પરંતુ કેન્દ્ર સરકારે એક નવો નિયમ બહાર પાડેલો હતો, જે અંતર્ગત આપને સ્પષ્ટતા કરી દઉં તો જે અંતર્ગત સરકાર છે નિર્ણય કરશે અને એની માટેની કોઈ યોગ્ય કમિટી અથવા તો એના પરીક્ષા છે એનું આયોજન કરશે. તો પ્રસ્તુત તમે જે મિટિંગ યોજાઈ હતી મિત્રો, એની અંદર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન જસ્ટિસ NK જૈનની ઉપસ્થિતિમાં નવી શિક્ષણ સંદર્ભે મિત્રો વર્કશોપ યોજાયો હતો, જેમાં લઘુમતી સ્કૂલના શિક્ષકો અને આચાર્યો મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, ગોવા, દીવ, દમણ જેવા અલગ અલગ રાજ્યોમાંથી પણ આવેલા હતા. અને જે અંતર્ગત રાજ્યની લઘુમતી સ્કૂલોમાં ભરતીની તમામ સત્તા સંચાલકોને હાથમાં હતી, જે હવે ફરીથી સંચાલકો છે એમને પ્રાપ્ત થાય તે માટેની ચર્ચા વિચારણા છે કરવામાં આવી છે મિત્રો. અને મંજૂરી માગવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીઓ છે એમની કચેરીમાં NOCની મંજૂરી કરવા માટે પણ માંગ કરવામાં આવી હતી. અને ત્યારબાદ એક કમિટી છે મિત્રો રચના થઈ છે અને કમિટી અંતર્ગત ઉમેદવારની પસંદગી છે કરવામાં આવતી હતી. પરંતુ કેન્દ્રીયકૃત ભરતીના કારણે હાલ પૂરતો શિક્ષણ વિભાગ દ્વારા જે પૂર્વે ઠરાવ થયેલો હતો એ ઠરાવ પ્રસિદ્ધ થયા બાદ લઘુમતી સ્કૂલના સંચાલકોએ વિરોધ દર્શાવતા પોતે હાઈકોર્ટમાં આ જે સમગ્ર મામલો છે એ પહોંચેલો છે. હવે હાઈકોર્ટનો જો નિર્ણય આવશે કે ગવર્મેન્ટ ભરતી છે કરી શકશે તો ગવર્મેન્ટ પરીક્ષા લેશે, અને જો નિર્ણય એવો આવશે કે લઘુમતી શાળાઓ છે એના સંચાલકો જ ભરતી કરી શકશે તો પછી એમના ધારાધોરણો નિયમો અલગથી બનાવવામાં આવશે. તો આપ શું માનો છો કે લઘુમતી શાળાઓમાં ટ્રસ્ટ દ્વારા ભરતી થવી જોઈએ કે પછી લઘુમતી શાળા છે એની અંદર જે ભરતી કરવામાં આવે છે એ ગવર્મેન્ટ દ્વારા થવી જોઈએ? આપનો અભિપ્રાય ચોક્કસથી આપજો.